નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 7ના વધારાના સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે 18મા દાખલા સુધી દાખલાઓ ગણ્યા હતા, આજે 19મા દાખલાથી આગળ વધીએ, જેની અંદર 18મા દાખલાની રકમનો જ ઉપયોગ છે. પણ આપણને ખાલી એટલું કીધેલું છે કે જે એલસી પરિપથ હતો 18મા દાખલામાં, એની સાથે હજી એક શ્રેણીમાં 15 ઓહ્મનો અવરોધ જોડી દેવામાં આવે. બાકીની બધી વેલ્યુ જે છે, V230 અગાઉના દાખલામાં જે L અને C આપ્યા હતા એ એઝ ઇટ ઇઝ છે, બરાબર. તો એ LC પરિપથ સાથે હજી આપણે શ્રેણીમાં અવરોધ R જોડી દઈએ કે જેની કિંમત આપણને 15 ઓહ્મ આપેલી છે, તો પરિપથના દરેક ઘટકમાં શોષાતો પાવર અને પરિપથનો કુલ શોષાતો પાવર જે છે આપણને મેળવવાનો કીધો છે. ચાલો, તો પાવર મેળવવા માટે સીધી વાત છે, જો અહીંયા LCR શ્રેણી પરિપથ છે, પણ અગાઉના દાખલામાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે L અને C માં શોષાતો પાવર જે છે એ શું થશે, શૂન્ય થશે. એટલે અહીંયા જે કાંઈ પાવર શોષાશે એ ફક્ત અવરોધમાં શોષાશે. તો અવરોધ માટે પાવર વ્યયનું સૂત્ર શું થશે, P = I²R, બરાબર. તો અહીંયા આર તો આપણને આપેલું જ છે, આપણે જસ્ટ ખાલી શું મેળવવાનું છે, આર. પણ હવે એ ખાસ યાદ રાખજો કે અગાઉના દાખલામાં જે આપણે આઈ મેળવેલો છે એ નહીં ચાલે, કેમકે ત્યાં LC પરિપથ હતો, હવે અહીંયા LCR પરિપથ થઈ ગયો છે. તો આઈની વેલ્યુ જે છે એ ચેન્જ થઈ જશે, એટલે આઈ આપણે મેળવવો પડશે. તો આઈ મેળવવાનું સૂત્ર શું થશે, V/Z. તો V તો આપણને આપેલું જ છે 230, Z એટલે પરિપથનો ઇમ્પીડન્સ. તો LCR શ્રેણી પરિપથ માટે પરિપથનો ઇમ્પીડન્સ જે છે એ શું થશે, √R² + XC - XL². તો સી અને એલની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ છે, પહેલાં જે હતી એ તે આવૃત્તિની બધું સેમ છે, એટલે XL અને XC જે છે અગાઉના દાખલામાં આપણે જે મેળવેલા છે એ જ રહેશે. તો અહીંયા Z મેળવવા માટે √R² + XC - XL² આ સૂત્ર વાપરો, એટલે Z ની કિંમત તમને મળશે, એકદમ ઇઝી છે. Z મળી ગયા પછી I = V/Z કરો, એટલે I ની વેલ્યુ તમને 7.26 એમ્પિયર મળશે. અને એ કિંમત તમે પાવરના સમીકરણમાં મૂકી દો સૂત્રમાં, એટલે I² × R કરો, એટલે તમને પાવર જે છે એ મળી જશે. તો અહીંયા ફરીને એકવાર યાદ કરાવી દઉં કે ઇન્ડક્ટરને કેપેસિટરમાં શોષાતો પાવર જે છે એ શૂન્ય થશે, જે પાવર વ્યય થશે એ ફક્ત શેમાં થશે, અવરોધમાં. એટલે કુલ પાવર જે છે એ પણ એટલો જ રહેવાનો છે, કેમ કે ઇન્ડક્ટર કેપેસિટરનો શૂન્ય છે. ચાલો, ક્લિયર. એની પછી 20મા દાખલાની આપણે વાત કરીએ, તો 20મા દાખલાની અંદર પણ તમને LCR શ્રેણી પરિપથ આપેલો છે, LC અને R ની વેલ્યુ આપેલી છે. પરિપથને જે વોલ્ટેજ અથવા તો RMS વોલ્ટેજ આપવામાં આવે છે એ પણ આપણને આપેલા છે, 230 વોલ્ટ છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે જ્યારે પ્રવાહ મહત્તમ બને, એટલે કે અનુનાદની સ્થિતિ માટે પ્રવાહ ક્યારે મહત્તમ થાય, અથવા પ્રવાહ મહત્તમ થશે ત્યારે LCR શ્રેણી પરિપથમાં શેની ઘટના થાય, અનુનાદની ઘટના. તો જ્યારે પ્રવાહ મહત્તમ થાય ત્યારે આવૃત્તિ અને મહત્તમ પ્રવાહની કિંમત આપણને મેળવવાની કીધી છે. ચાલો, તો અનુનાદની સ્થિતિ માટે કોણીય આવૃત્તિનું સૂત્ર આપણને ખ્યાલ છે, ઓમેગા બરાબર શું થાય, 1/√LC. તો L અને C ની વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપશો એટલે તમને કોણીય આવૃત્તિ જે છે એ મળશે, 4167 રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય આવૃત્તિ પછી તમે આવૃત્તિ પણ મેળવી શકો, ઓમેગા બરાબર શું થશે, 2πf, બરાબર. ઓમેગા બરાબર આપણે શું લખીએ, 2πf. તો f બરાબર શું થશે, ઓમેગાના છેદમાં 2π. તો ઓમેગાની કિંમત મૂકી દો એટલે આવૃત્તિ પણ તમને મળી જશે 663.53 હર્ટ્ઝ, બરાબર. તો નિયર અબાઉટ કરીને તમે આને 663 પણ લખી શકો છો, પણ આપણે જે વેલ્યુ આવે છે એ જ આપણે રાખીએ છીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે ભાઈ આવૃત્તિ કેટલી થશે. હવે મહત્તમ પ્રવાહ મેળવવાનો કીધો છે આપણને, તો મહત્તમ પ્રવાહ માટે સૂત્ર શું થશે, IM = VM/Z. તો VMની જરૂર પડશે, એટલે સૌ પ્રથમ આપણે VM મેળવશું, અને VM માટે સૂત્ર શું થશે, √2 × VRMS. તો VM મળી જશે આપણને. હવે VM/Z જે છે સૂત્ર એમાં મૂકી દઈએ VM. પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે વાત કરીએ છીએ અનુનાદની સ્થિતિની. તો અનુનાદની સ્થિતિમાં Z કેટલો થશે, R જેટલો, કેમકે XL - XC તો શૂન્ય થઈ જવાનું. એટલે અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પીડન્સ R જેટલો થાય, એટલે અહીંયા વેલ્યુ જે છે R ની આવશે, એ કેટલી આપેલું છે આપણને, 2300. તો આ મહત્તમ પ્રવાહ જે છે આપણને મળી જશે. ચાલો, ક્લિયર.
તો આ જવાબ તો આપણને મળી ગયા. આગળ હજી એમાં પણ પ્રશ્નો બીજા આપેલા છે. પછી બીજો પ્રશ્ન આપણને કીધો છે કે મહત્તમ પાવર જે છે એ પરિપથનો કેટલો થશે. તો LCR પરિપથ માટે પાવરનું સૂત્ર P બરાબર શું થાય? VI cos Y. તો V તો આપણને આપેલું જ છે, I નથી આપણી પાસે. તો I મેળવવા માટે આપણે સૂત્ર વાપરીએ V by Z, બરાબર. એટલે કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય ઝેડ એમ પણ બોલી શકો. તો V 230 આપેલું છે, અનુનાદની સ્થિતિએ Z R જેટલો થશે એટલે I મળી ગયું. તો ચાલો પાવરનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ, V 230, I જે છે 10, અને અનુનાદની સ્થિતિ માટે પાવર ફેક્ટર કેટલો થાય? 1 થશે. એટલે cos phi ની વેલ્યુ આપણે શું મૂકશું? 1. તો 2300 વોટ જે છે એ આપણને પાવર મળી ગયો. ચાલો એના પછીનો પ્રશ્ન જે છે કે જ્યારે પાવર અડધો થાય ત્યારે આવૃત્તિના મૂલ્ય. તો આ થિયરીમાં પણ આપણે ભણી ગયા હોઈએ કે હાફ પાવર માટે આપણને બે અલગ અલગ આવૃત્તિ મળે, બરાબર. તો એની માટે લખતા પણ ખરા આપણે કે એફ પ્લસ ડેલ્ટા એફ અને બીજી આવૃત્તિ શું મળે? એફ માઇનસ ડેલ્ટા એફ. તો એફ તો આપણી પાસે છે એટલે કે આવૃત્તિ તો આપણી પાસે છે, આપણે શું મેળવવાનું રહેશે? ડેલ્ટા એફ. તો એની માટે સૌ પ્રથમ આપણે ડેલ્ટા ઓમેગા મેળવશું, જેનું સૂત્ર શું થશે? આર અપોન 2L. તો આર અને એલની વેલ્યુ મૂકીને તમે ડેલ્ટા ઓમેગા જે છે એ મેળવી શકો, એટલે કે કોણીય આવૃત્તિ. એના પરથી એફ આપણને મળે આ જ રીતે, એફ બરાબર ઓમેગા બાય 2π. તો એવી રીતે ડેલ્ટા એફ એટલે શું થશે? ડેલ્ટા ઓમેગાના છેદમાં 2π. તો ડેલ્ટા ઓમેગા મૂકી દઈએ, 2π મૂકી દઈએ, તો આપણને ડેલ્ટા એફ જે છે એ મળી જશે. તો હવે બે આવૃત્તિ કઈ થશે? એક એફ પ્લસ ડેલ્ટા એફ અને એક એફ માઇનસ ડેલ્ટા એફ. તો એફમાં ડેલ્ટા એફ ઉમેરી દેશો એટલે કેટલું આવશે? 678.79. અને એવી જ રીતે એફમાંથી ડેલ્ટા એફ બાદ કરી નાખો તો એ આવશે 648.27. તો આ બંને આવૃત્તિ આપણને હાફ પાવર માટેની મળશે. સાથે સાથે આપણને એમ પણ પૂછ્યું છે કે ત્યારે પ્રવાહ જે છે એ કેટલો હશે. તો પ્રવાહનું RMS મૂલ્ય આપણે મેળવેલું છે, કેટલું છે? 10 એમ્પિયર. તો એ જશે. અહીંયા તમે ફરીને બતાવવું હોય તો બતાવી શકો, I બરાબર V બાય Z ની કેટલું આવશે? 10. પણ અગાઉ મેળવેલું જ છે એટલે સીધી વેલ્યુ મેં લખી છે. ચાલો અને એની પછી આ દાખલામાં છેલ્લો પ્રશ્ન આપણને કીધો છે ક્યુ ફેક્ટર મેળવો. તો ક્યુ ફેક્ટરને આપણી પાસે 3 થી 4 સૂત્ર છે, એમાંથી કોઈ પણ સૂત્ર તમે વાપરી શકો જે કિંમત તમારી પાસે છે. જેમ કે આપણે આ સૂત્ર પણ લખી શકીએ, 1/R અંડરરૂટ L બાય સી, અને R, L અને C આપેલા જ છે. તો ત્રણેયની કિંમત મૂકી દો એટલે ક્યુ ફેક્ટર જે છે એ મળી જશે. ક્યુ ફેક્ટરનો કોઈ એકમ હોતો નથી એટલે એ ખાસ ધ્યાન રાખજો. ચાલો એની પછી 21મો દાખલો જે છે સિમ્પલ છે. એની અંદર આપણને LCR પરિપથ જ આપેલો છે, બરાબર. અને L, C અને R ત્રણેયની વેલ્યુ આપણને આપેલી છે. આપણને પૂછ્યું છે કે અનુનાદની સ્થિતિએ કોણીય આવૃત્તિ કે આવૃત્તિ મેળવો, તેમજ ક્યુ ફેક્ટરનું મૂલ્ય જે છે એ મેળવો. તો આવૃત્તિ કીધી હોય તો આપણે એફ મેળવવાનું છે, અને કોણીય આવૃત્તિ કીધી હોય તો ઓમેગા મેળવવાનું છે. ચાલો તો સૌ પ્રથમ બે દાખલા આની પહેલાં ગણ્યા એટલે હવે તો આવડવું જ જોઈએ. ઓમેગા બરાબર શું થશે? 1/√LC. તો એના પરથી ઓમેગા મળશે. ઓમેગા મળી જાય એટલે એફ બરાબર ઓમેગા પણ 2π આવૃત્તિ મળી જશે. સેમ એવી રીતે ક્યુ ફેક્ટરની વેલ્યુ આપણે જોતી હોય તો ક્યુ બરાબર 1/√L/C. ચાલો તો એક એ મળી ગયું. સાથે છેલ્લે આમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો અહીંયા ક્યુ ફેક્ટરનું સૂત્ર તમે જોઈ શકો છો કે જેટલો ક્યુ ફેક્ટરની વેલ્યુ વધારે હોય એટલો અનુનાદ જે છે એ સારા હોય. તો અહીંયા આપણે એમ કહી શકીએ, જુઓ કે અવરોધની વેલ્યુ જે છે હું અડધી કરું, અવરોધ જે છે અડધો કરશું તો ક્યુ ફેક્ટર જે છે એ કેવો થશે? બમણો થશે, બરાબર. તો અહીંયા આન્સર લખેલો છે કે ભાઈ અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે ઓમેગા અચળ રાખી અને અવરોધની કિંમત જે છે આપણે શું કરવી પડે? અડધી, R/2, એટલે ક્યુ ફેક્ટર જે છે એ શું થશે? બમણો થઈ જશે. ચાલો ક્લિયર. ચાલો એની પછી 22મો દાખલો વિદ્યાર્થી મિત્રો થિયોરિટિકલ છે અને એવા પ્રશ્નોનો જવાબ આપણે મેળવેલા જ છે એટલે એ તમે જાતે પણ કરી શકશો એટલે વાંચજો એટલે ખ્યાલ આવી જશે. આપણે એની પછી જે ગણતરીવાળો દાખલો જે છે એના પર જઈએ. તો 23મો દાખલો જે છે એની અંદર આપણને ટ્રાન્સફોર્મરની વાત કરેલી છે, બરાબર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપેલું છે જેમાં પ્રાઇમરી વિભાગમાં આંટાઓની સંખ્યા 4000 છે,
અને પ્રાઇમરી વિભાગમાં એટલે કે ઇનપુટ વોલ્ટેજ જે છે એ 2300 વોલ્ટ છે, તો એને તમે ઈપી અથવા તો વીપી વડે પણ બતાવી શકો છો પ્રાઇમરી વિભાગ માટે. અને સેકન્ડરી વિભાગ એટલે કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ 230 વોલ્ટ આપેલા છે, તો જેને આપણે ઈએસ અથવા તો વીએસ વડે પણ બતાવી શકીએ. તો આપણને પૂછ્યું છે સેકન્ડરી વિભાગમાં આંટાઓની સંખ્યા કેટલી હશે, એટલે એનએસ આપણે મેળવવાનું છે. તો બહુ સિમ્પલ સૂત્ર છે, આપણે થિયરીમાં શીખ્યા છીએ ઈપી બાય ઈએસ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે એનપી બાય એનએસ. આમાંથી એનએસને સૂત્રનો ઘડતા બનાવો એટલે શું થશે, ઈએસ બાય ઈપી ઇન્ટુ એનપી. તો ચાલો ઈએસ ઈપી અને એનપીની વેલ્યુ તમે મૂકી દેશો એટલે સેકન્ડરી વિભાગમાં આંટાઓની સંખ્યા તમને કેટલી મળશે, 400 મળશે. તો વિદ્યાર્થી મિત્ર, આશા રાખું કે આજના વિડીયો લેક્ચરમાં દાખલાઓ જે છે એ તમને સમજાણા હશે. મળી હવે નેક્સ્ટ લેક્ચરમાં, અને બાકીના જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરીશું. થેન્ક યુ.